અત્યારની જે સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, શૈક્ષણિક વ્યવસ્થા કેવી છિન્ન ભિન્ન થઈ રહી છે. તમે ગૃહસ્થ છો, સવારમાં ઉઠીને પેપરો ખોલતા હશો, સમાચાર સાંભળતા હશો, વાંચતા હશો, ટીવીમાં સમાચારો સાંભળતા હશો. પેપરોમાં બહુધા સમાચાર શાના દિવસે દિવસે વધતા જાય છે? ભ્રષ્ટાચાર, વ્યભિચાર, દુરાચાર, પાપાચાર, જે જોવા મળે છે ગંદકી છે. આજે એક ઘરની અંદર એકાંતમાં બાપ ને દીકરીને, યુવાન દીકરીને યુવાન બાપને સાથે રહેવું એ જોખમ ભરેલું વધતું જાય છે. આપ જોતા હશો પેપરોમાં. તમારી જ યુવાન બહેન દીકરીઓને બહાર આજે એકલા મોકલવા, કોલેજમાં મોકલવા ખૂબ જોખમ ભર્યું વધતું જાય છે. સમયાવો, ઉત્સવો આપણો વધતો જાય છે, પૈસો વધતો જાય છે, ભૌતિકતા વધતી જાય છે, ટેકનોલોજી વધતી જાય છે, વિજ્ઞાન યુગ દિવસે દિવસે વધતો જાય છે, કોમ્પ્યુટરાઇઝેશન વધતો જાય છે. સામે આંતરિક અને બાહ્યિક શાંતિ છીનવાઈ રહી છે વ્યક્તિની વ્યક્તિની. આજે ધર્મસ્થાનોની અંદર પણ ન બનવાનું બની રહ્યું છે. ઘર ઘરની હોળી છે. અમદાવાદના એક બિલ્ડરે પોતાના દીકરાને શૂટ કરીને ઉડાડી દીધો, પોતાના દીકરાને. આ શું છે અને આનું કારણ શું છે? કેમ બની રહ્યું છે આ? સમજવાની બહુ જરૂર છે મુક્તો. કારણ જેની ઉપર મુખ્ય ભાર મુકાવો જોઈએ, જેની પ્રગતિ થવી જોઈએ, જેની શુદ્ધિ થવી જોઈએ, એ થતી નથી. એક સામાન્ય દ્રષ્ટાંત આપું તો આપ સૌ કોઈ સવારમાં ઉઠીને પહેલું કામ શું કરો છો? સવારમાં ઉઠીને પહેલું કામ બધા જ કોમન કરતા હશો. કયું કામ? બ્રશ કરો છો. બ્રશ શાના માટે? દાંતની શુદ્ધિ કરવા માટે. પછી શું કરો છો? પેટ શુદ્ધિ કરો છો. બરાબર છે? શૌચવિધિ, પેટ શુદ્ધિ. એટલે નથી કહેતા કે આજે પેટ સાફ ન થયું. ન થાય તો એના માટે કોળી લો છો, અરડે લો છો, ત્રિફળા લો છો. શું કરવા? પેટની શુદ્ધિ માટે. પછી શું કરો છો? દેહની શુદ્ધિ કરો છો સ્નાનથી, જેમાં બધી શુદ્ધિ આવી જાય. નાકની આવી જાય, આંખની આવી જાય, કાનની આવી જાય, શરીરની આવી જાય. બરાબર છે? પછી શું કરો છો? પછી ઘરના મનુષ્યો હોય તો કપડાની શુદ્ધિ કરે છે. બરાબર છે? શરીરના તમામ અંગોને શુદ્ધ રાખવા ફરજિયાત છે.
જો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પેટની શુદ્ધિ ન થાય તો તરત જ બેચેની લાગશે, પેટમાં દુખાવો થશે, માથું ચડશે, તકલીફો ઉભી થશે. નાકની, કાનની, મોંની, દાંતની શુદ્ધિ ન કરો તો મોં ગંધાશે. આ શરીરના તમામ અંગોની તમે શુદ્ધિ કરો છો, જરૂરી છે, ફરજિયાત છે, અને દરેક વ્યક્તિ કરે છે, તમે પણ કરો છો, અમે પણ કરીએ છીએ, અમારા માટે પણ ફરજિયાત છે. મુક્તો, ન કરીએ તો શું? પ્રશ્ન આવે કે બે દિવસ પણ આપણે શુદ્ધિ ન કરીએ તો શું દશા થાય? આપણે સહન કરી શકીશું? સ્વીકારી શકીશું? સવારમાં દાંતણ કર્યા વગર, ક્યાંક બ્રશ કર્યા વગર જવાનું હોય તો તમે તૈયાર નહીં થાઓ, સ્નાન કર્યા વગર જવાનું હોય તો તમે તૈયાર નહીં થાઓ. હું નહીં નાવીશ, બરાબર છે? આપણે કલ્પના કરીએ કે બે દિવસ પણ આપણે આ બધી શુદ્ધિ બંધ કરી દઈએ તો શું પોઝિશન થાય? અકલ્પ્ય, નોટ પોસિબલ. હવે મુક્તો, આંખ ગમે એટલી શુદ્ધ છે, નાક, જીભ, દાંત, પેટ, આંતરડા કે શરીર, એ બધા જ અવયવો જે ચાલે છે, કોને લઈને કહેશો? કોને લઈને ચાલે છે? આ આંગળી હલે છે, તમારે હલે છે? હલાવો જો, બરાબર છે? કોને લઈને હલે છે? અંદર હૃદય ચાલે છે પણ કોને લઈને ચાલે છે? ફેફસા ચાલે છે, કોને લઈને? રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, જે બધા તંત્ર ચાલે છે, કોને લઈને? તો અંદર અદ્રશ્યમાન એવો એક આત્મા છે, બરાબર છે, જેને કહેવાય છે ચૈતન્ય, જે ચેતના પ્રગટે છે જેને લઈને. અને આત્મા તમે જુઓ છો જે મિનિટે ચાલ્યો જાય છે, ત્યારે એ જ આંખ માત્ર બે કલાકમાં નિષ્ક્રિય બની જાય છે. તરત કે બે કલાકમાં? મુક્તો, ફક્ત એક કલાકમાં હલન ચલન બંધ થઈ જાય છે. તરત કાન સાંભળતા બંધ થઈ જાય છે. કેટલી મિનિટમાં? એટ અ ટાઈમ, બરાબર છે? એનો અર્થ આત્મા આ શરીરનો કરતા હર્તા છે, અથવા તો એ ચાલક બળ છે. હવે દુઃખની વાત એ છે કે શરીરના તમામ અંગોની શુદ્ધિ માટે જુદી જુદી શોધખોળો થતી જાય છે, જુદા જુદા પ્રયત્નો થતા જાય છે. શરીરમાં માંદગી આવે તો એના દવાખાના વધતા જાય છે, ડોક્ટરો વધતા જાય છે, એની દવાઓ વધતી જાય છે દિવસે દિવસે. પરંતુ દુઃખની વાત એ છે કે દરેક પાંદરે પાંદરે આપણે પાણી છાંટીએ છીએ, લીમડાના કે વૃક્ષના પાંદરે પાંદરે પાણી છાંટવાનું પસંદ કરીએ છીએ, પરંતુ શોર્ટમાં જે પતી જાય એવું છે, જેની જરૂર નથી, પાંદરે પાંદરે પાણી છાંટવાની જરૂર નથી, માત્ર એના મૂળોમાં પાણી રેડી દો, પાંદરે પાંદરે પહોંચી જશે, એવો એક ટૂંકો ઉપાય છે. આપણે પાંદરા એટલે આંખ, નાક, કાન, મો, જીભ, દાંત, શરીરના અવયવો તમામ, એ બધા પાંદરા છે. એને શુદ્ધ કરવા માટે આપણે રોજ દિવસથી સાંજ સવારથી રાત સુધીમાં આપણે કલાકોના કલાકો વાપરીએ છીએ. પરંતુ જેની ઉપર તમારી આંખ કામ કરે છે, નાક કામ કરે છે, કાન કામ સાફ
કામ કરે છે, પેટ કામ કરે છે, તમામ તંત્ર કામ કરે છે, એ આત્માની શુદ્ધિ માટે આપણે કોઈએ કોઈ પ્રયત્ન વિચાર્યો છે? આજે આ ભ્રષ્ટાચાર શાને લઈને છે? આજે વ્યભિચાર શાને લઈને છે? કામુક વૃત્તિઓ બહેકી ઉઠી છે શાને લઈને? અંદરની વાસનાઓ, પોતાની દીકરી છે કે પોતાની બેન છે એની ભાન પણ રહેવા દેતી નથી, એનું કારણ શું છે? ભક્તો, અંદરની લાલચ દિવસે દિવસે ઓછી થતી નથી, દિવસે દિવસે વધતી જાય છે, એનું કારણ શું છે? શું કારણ છે? કારણ તો તપાસો. વ્યભિચારને બંધ કરવાના પ્રયત્નો, ભ્રષ્ટાચારને બંધ કરવાના પ્રયત્નો, એ બધા જ પાંદડાને પાણી છાંટ્યા બરાબર છે. એનું મૂળ કારણ આત્માની શુદ્ધિ માટેના પ્રયત્નો નથી, આત્માની તંદુરસ્તીના પ્રયત્નો નથી. જે આત્માની ઉપર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, વેર, ઝેર, લોભ, માન, ઈર્ષ્યા, કપટ, દંભ, પાખંડ, અહંતા, મમતા આદિ જે કચરો, જેને અધ્યાત્મ ભાષામાં, મહારાજની ભાષામાં કહીએ તો એ કારણ શરીરની જે વાસના, પડ, એ આત્માની સાથે જે જોડાયેલો જે કચરો, એ આત્માની શુદ્ધિ થાય તો જ એ કચરો ટળે, હટે. તો ઓટોમેટિક વ્યભિચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર ની જે વૃત્તિઓ છે, વૃત્તિઓને દબાવવાનો પ્રયત્ન ન કરો, વૃત્તિઓને તોડવાનો પ્રયત્ન થવો જોઈએ. અને વૃત્તિઓ ક્યારે તૂટે? આત્મા શુદ્ધ થાય તો, આત્મા તંદુરસ્ત થાય તો. જેનો રાજા, આપણે એક સામાન્ય, તમારા ઘરમાં તમે લીડર હોય અને તમે મિનિટે મિનિટે ગાળો બોલતા હોય, દાખલો આપું છું, તો તમારા બાળકોને શીખવવું પડે કે ન શીખવવું પડે? ગાળો શીખવવી પડે કે ન શીખવવી પડે? ભક્તો, તમારા જે કેરેક્ટર છે, તમારા જે કુસંસ્કાર છે અથવા સંસ્કાર છે, એ બાળકોમાં આપમેળે આવવાના છે. કારણ કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી કહેવાય છે ને. રાજા ભ્રષ્ટાચારી હશે તો એના ઓફિસરો, એના મંત્રીઓ, એની પ્રજા ભ્રષ્ટાચારી જ હશે. આ રાજા ગંદો છે, શરીરનો જે રાજા છે એ ગંદો છે, આત્મા. અને આત્માની શુદ્ધિ માટેનો કોઈ પ્રયત્ન થતો નથી. કામ વાસનાને ટાળવી છે, અંદરના વિકારો. આજે પેપરો ભરી ભરીને તમને નવા નવા રોજ સમાચારો આપે છે, ન બનવાનું સમાજમાં બની રહ્યું છે. આ શું બની રહ્યું છે? આ બધું શાને લઈને, કેવી રીતે બંધ થાય? જેટલી શરીરના રોગોને દાબવા માટે હોસ્પિટલો અને ડોક્ટરોની જરૂર છે, એથી એ વિશેષ, એટલી નહીં એથી અનેક ગણી અધિક આત્માની શુદ્ધિ માટે આત્માના દવાખાના અને આત્માના ડોક્ટરની જરૂર છે, આત્માની હોસ્પિટલો. આત્માની હોસ્પિટલ કોઈ જોઈ છે તમે? જે આત્માની હોસ્પિટલ અને આત્માના ડોક્ટર, જે હોસ્પિટલમાં આત્માની શુદ્ધિ થાય, જે ડોક્ટર આત્માની શુદ્ધિ કરે, એની જરૂર છે. એનું મહત્વ આપણને સમજાતું નથી. એનું કારણ, આપણને, આપણે દેહના દાસ છીએ, દેહને આત્માની ખબર જ નથી આપણને. એટલે આપણને દેહના ડોક્ટરને કંઈક થયું તરત શોધી લઈશું,
આપણા વિસ્તારની અંદર હોસ્પિટલ થતી હોય તો આપણે ખુશ થઈએ. એમાંય જો એવું જાહેર થાય કે મફત દર્દીઓને નિદાન થવાના છે અને દર્દીઓને દવા આપવાની છે, માત્ર નિદાન નહીં મફત સારવાર થવાની છે, તો એથી વધુ ખુશ થઈએ. થઈએ કે નહીં થઈએ? અને એટલું નહીં, પરંતુ એવી ખબર પડે કે મફત નહીં એ હોસ્પિટલમાં જાય અને ઉપરથી ઇનામ આપવામાં આવશે તો કેટલા ખુશ થઈએ. ભેલા આવી હોસ્પિટલ પેપરો ભરી ભરીને, સમાચારવાળા પેપરો આપે ને, પેપરમાં આપે ને, તમે પણ ખુશ ખુશ થઈ જાઓ કે આપણા વિસ્તારમાં મફત હોસ્પિટલ, તમામ સારવાર મફત, અને ઉપરથી જે દર્દી જાય એને ઉપરથી બધી તમામ સવલતો મફત, દવાઈ મફત. કેટલા ખુશ થાવ તમે, કેટલા ખુશ થાવ, જરા આંગળી ઊંચી કરશો, કેટલા ખુશ થાવ બધા જ. એમ મુક્ત એવી પણ હોસ્પિટલ એ નહીં હોય તો પછી એવી તો નહીં હોય હોસ્પિટલો. જોજો, કોઈ આઈ હોસ્પિટલ હોય, કોઈ ઓર્થોપેડિક હોસ્પિટલ હોય, કોઈ હાર્ટ હોસ્પિટલ હોય, કોઈ કિડની હોસ્પિટલ હોય, પરંતુ એક હોસ્પિટલ પછી એવી તમને ખબર પડે કે જે હોસ્પિટલ થઈ રહી છે એમાં તમામ રોગ, તમામ રોગના માસ્ટર્સ ડોક્ટર આવી રહ્યા છે અને તમામ રોગ મફત સારવાર થશે, દવા પણ મફત, સારવાર પણ મફત, બધું જ મફત, જમવાનું પણ મફત, ત્યાં રહેવાનું હોય તો એ મફત, એક મહિનો તમારે ત્યાં રહેવું હોય તો એ મફત, જ્યાં સુધી, અને પાછું પ્રોમિસ, પ્રોમિસ કે આ હોસ્પિટલમાં જે દર્દી આવ્યો એ દર્દીને સંપૂર્ણ શુદ્ધ કરીને, સંપૂર્ણ સાજો કરીને, સંપૂર્ણ તંદુરસ્ત કરીને મોકલવાની જવાબદારી અમારી. કોઈ કેસ નહીં બગડે એની જવાબદારી અમારી, કોઈ કેસ નહીં બગડે. હા, શરત એટલી જ કે ડોક્ટર કે દવા નિયમિત લેવી પડે અને કે એ ચરી પાડવી પડે, આટલી જ શરત. શું શરત? આટલી જ. એ જે કે દવા લેવી પડે અને કે એ ચરી પાડવી પડે, તમારા પક્ષ તરફથી આટલી જ જરૂરિયાત, બાકી બધું જ મફત. તોય તે એ હોસ્પિટલમાં ભલે ચરી પાડવી પડશે, ભલે આપણે કદાચ દવા લેવી પડશે, પણ રોગ આપણો પ્રોમિસ આપે છે કે રોગ મટવાની પ્રોમિસ, અને તમને ચોખ્ખા કરીને મોકલવાની પ્રોમિસ, એટલે મજબૂત કરીને મોકલવાની પ્રોમિસ. બોલો તો કેટલો હર્ષ થાય. હે, લાખો કરોડો રૂપિયા ખર્ચે તે પ્રોમિસ નહીં તો ડોક્ટરો આજે કોઈ પ્રોમિસ નથી આપતા. હા, હજારો લાખો રૂપિયા ખર્ચો તો એ તે અહીંથી તમે દાખલ થયા એટલે એ કેસ ફેલ નહીં થાય એની જવાબદારીવાળો કોઈ ડોક્ટર અત્યારે નહીં મળે. મુક્તો, દેહના ડોક્ટર માટે આપણે જુદી જુદી હોસ્પિટલોમાં જુદા જુદા રોગ માટે જવું પડે છે, જુદી જુદી દવાઓ લેવી પડે છે, અને છતાંય તમે એક રોગ માટે જ એક દવાખાનામાં જાઓ તો કંઈક જુદું કે, બીજા ડૉક્ટર પાસે જાઓ તો પાછું બીજું કંઈક જુદું કે, પેલો કે દૂધ બહુ ખાવાનું, ત્યારે પેલો ડૉક્ટર કે દૂધને અડવાનું જ નહીં. હા, તમે જો જુદું જુદું જ આવે. એક કે છે એસિડિટી થાય છે, ડૉક્ટર એમ કે ઠંડુ દૂધ જમો, ત્યારે પેલો ડૉક્ટર એમ કે નહીં દૂધ અડવાનું જ નહીં. શું કરવું? મુક્તો, આજે આપણને જેટલા દેહના રોગ મટાડવા માટે હોસ્પિટલ અને ડોક્ટરોને આપણે સન્માનથી જોઈએ છીએ અને મફત થાય તો આપણે અતિશય સન્માનથી જોઈએ છીએ, પરંતુ સમાજ આખો પીડાઈ રહ્યો છે એક મહારોગથી અને બીજા એક લઘુ રોગથી. કયા લઘુ રોગ? આ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, કે જેનાથી બાપ દીકરાનું કે દીકરો બાપનું ખૂન કરી નાખે છે. આજે જેનાથી આજે તમારી બહેન દીકરીઓ અસલામત થઈ રહી છે દિવસે દિવસે સમાજની અંદર જુઓ. આજે જેનાથી એક સગ્ગો દીકરો પોતાની માને ને પોતાની બહેનને મારી નાખે. ગાંધીનગરમાં અમારે બનેલો પ્રસંગ છે થોડા સમય પહેલાં, પોતાની સગ્ગી બહેન અને સગ્ગી માને મારી નાખે. શાના માટે? એક લોભ વૃત્તિ, લાલચ, પૈસાની લાલચે કરીને. કરોડોની સંપત્તિ હતી, માએ એટલું જ કહ્યું કે મારા ગયા પછી તું એકનો એક દીકરો છું બેટા, બધું તારું જ છે ને, તારું જ છે ને, નહીં તારી હાજરીમાં મને અત્યારે જ બધું જોઈએ, તું લખી આપ.
અને માએ આનાકાની કરી એમાં માં અને પોતાની બહેનનું સ્ટેબિંગ કરી નાખે, અડધો જ કલાકમાં પસ્તાવો થાય અને દીકરો પંખે લટકીને એ પણ જય સ્વામિનારાયણ. આ શું છે? લાલચ, લોભ, માન, ઈર્ષ્યા, કપટ, દંભ, પાખંડ, શું છે આ? આટલા બધા રોગોથી પીડાય છે અને એક મોટો આત્માનો ભયંકર રોગ છે. આત્માના રોગ છે, આ દેહનો રોગ નથી. આ બધા દેહના રોગ નથી, આત્મા ઉપર આત્માના રોગ છે. આત્મા એટલો ગંદો ને ગોબરો થઈ ચૂકેલો છે. અંદરનો આત્મા ગંદો છે એટલે વિચાર ગંદા આવે છે, સંકલ્પ ગંદા થાય છે, મનન ગંદુ થાય છે, ચિંતન ગંદુ થાય છે. અંદરનો આત્મા જ ગોબરો છે, એ જ બીમાર છે, એ અશુદ્ધ છે. અને અશુદ્ધ આત્મા ને લઈને અંતકરણમાં ઉપસતા ઘાટ સંકલ્પો, વિચારો, ચિંતન, આ બધું જ ગંદુ થાય છે. અને ગંદકી, એ ગંદકી વર્તનમાં આવી જાય છે, એક્શનમાં આવી જાય છે. અને પરિણામ સ્વરૂપે દિવસે દિવસે સમાજ પીડાતો જાય છે વ્યભિચારથી, દુરાચારથી, પાપાચારથી. ન થવાનું થઈ રહ્યું છે, કારણ કે અશુદ્ધિ, આહારની અશુદ્ધિ, પાંચેય ઇન્દ્રિયો દ્વારા જે અશુદ્ધ આહાર અંદર જતો જાય છે, એણે કરીને અંતકરણ અશુદ્ધ થતો જાય છે, એણે કરીને આત્મા વધુ ને વધુ અશુદ્ધ થતો જાય છે. તો દિવસે દિવસે આજનું રજોગુણી પહેરવેશ, રજોગુણી વાતાવરણ, રજોગુણી વાંચન, રજોગુણી રાજસી તમામ ખાણા પીણા, રાજવી રાજસી દ્રશ્યો, અને એને પરિણામે ચેનલો, ટીવીઓ, એ ભયંકર એની અશુદ્ધિ અંદર બેસતી જાય છે, આંખે કરીને, કાને કરીને, સ્પર્શે કરીને, સંબંધે કરીને. અને એ અંદર જબરજસ્ત આત્માને વધુ વધુ માંદો અને ગંદકી ભર્યો કરતો જાય છે. હવે જે આત્માની હોસ્પિટલ મુક્તો, દેહની હોસ્પિટલ જો મફત થાય તો એનો આપણને હૈયક અતિશય આનંદ થાય છે. એ ડૉક્ટરની સાથે આપણને રિસ્પેક્ટથી જોઈએ છીએ. તો મુક્તો, આત્માની હોસ્પિટલ આપણા એરિયામાં જો બનતી હોય, અને એ પણ આવી પ્રોમિસ સાથે કે મફત સારવાર, મફત સારવાર, મફત સારવાર, બધી સારવાર મફત, અને પ્રોમિસ કે અનાદિકાળથી જીવાત્માને વળગેલો જન્મ મરણનો રોગ આ હોસ્પિટલમાં આવો, તો એની સંપૂર્ણ મોટવાની જવાબદારી તમારી, અમારી. મુક્તો, આ યોગમાં આવ્યો ને જેમ ઝાડેથી તૂટેલું ફળ ફરી ચોંટે નહીં, એમ આ યોગમાં જે આવ્યો એને બીજો જન્મ ધરવો નહીં પડે, એની પ્રોમિસ. મુક્તો, એની પ્રોમિસ. એટલું જ નહીં, પરંતુ કામ ક્રોધાદિક અંતઃશત્રુઓને ટાળ્યાનો આ એક જ ઉપાય છે, આત્માની હોસ્પિટલમાં એડમિશન લેવું અને એના ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી. કઈ આત્માની હોસ્પિટલ? મંદિરો. મંદિરનો હેતુ આ છે. હોસ્પિટલ અને દવાખાનાનો હેતુ શું છે? ડૉક્ટરોનો હેતુ શું છે? જ્યારે ડૉક્ટર જ્યારે ડિગ્રી મેળવે ને, અને પછી એમની એક વર્ષ કે બે વર્ષની જે ઇન્ટર્નશીપ પૂરી થાય ને, પછી જ્યારે એમની પ્રેક્ટિસ શરૂ થાય ને, એટલે એમને ઓથ લેવડાવવામાં આવે છે. કાયદો આ છે. ઓથ એટલે પ્રતિજ્ઞા. શું શપથ લેવડાવાય છે? શું? કે હું જે ભણ્યો છું એનો ઉપયોગ લોકોની સેવા માટે જ કરીશ. બરાબર છે? મને એક્ઝેક્ટ શબ્દો ખબર નથી ઓથના, હો, પણ હું એ કલ્પના કરીને વાત કરું છું. સરકાર પણ આજે લાખો રૂપિયાની પાછળ ખર્ચે છે, તો એનો હેતુ એ છે. હોસ્પિટલનો હેતુ, દવાખાનાનો હેતુ, ડૉક્ટરનો હેતુ આ છે. પરંતુ ક્યાંક જોવા મળે પણ ખરું કે કોઈક ડૉક્ટરની નીતિ બદલાઈ જાય, હોસ્પિટલનો હેતુ બદલાઈ જાય, એવું બને પણ ખરું. બાકી હેતુ મુખ્ય આ છે, હકીકત છે. મંત્રીઓને જ્યારે ધારાસભ્યોને મંત્રીઓ જ્યારે ચૂંટાય, પછી જ્યારે વિધાનસભા શરૂ થાય એ પહેલાં, અથવા તો મિનિસ્ટ્રી જ્યારે નક્કી થાય એ વખતે રાજ્યપાલની હાજરીમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. સાચી વાત છે? શું પ્રતિજ્ઞા લેતા હશે? આપણે સાંભળી નથી, પણ કલ્પના કરીએ છીએ. હું દેશનું અહિત કરીશ, એવું તો નહીં જ લેવડાવતા હોય. શું લેવડાવતા હશે? હું દેશ માટે, રાજ માટે, પબ્લિક માટે, પ્રજા માટે હું મારું જીવન અર્પણ કરું છું, મારી સેવા આપીશ, અને હું વફાદારીપૂર્વક હું મારી સેવા બજાવીશ, આવું કંઈક કહેતા હશે. આપણને એક્ઝેક્ટ શબ્દો ખબર નથી. બરાબર છે?
હવે એમાં હકીકત એ છે ને, કરવાનું એ છે, પરંતુ ક્યાંક ફેલ કોક જાય પણ ખરું, શક્યતા છે. એમ હોસ્પિટલો એટલે આત્માની હોસ્પિટલ એટલે મંદિરો, અને મંદિરોનો મુખ્ય હેતુ શું છે? આત્મા જે કોઈ દર્દી ત્યાં આવે, સમજી લેજો આ મંદિર એ દેહનું દવાખાનું નથી. આ મંદિર એટલે દેહના સુખો દુઃખોને પૂર્ણ કરવા માટેના આ કોઈ ફેક્ટરી નથી. અહીં આવીને ભાઈ સાહેબ નોકરી નથી મળતી માટે મને નોકરી અપાવજો ને, એના માટેની આ હોસ્પિટલ નથી. સમજ્યા? તમે માણસના દવાખાનામાં, હૃદયની હોસ્પિટલમાં તમે ગાયને લઈને જાઓ કે મારી ગાય માંદી પડી ગઈ છે, તો પેલો તરત કહેશે કે તમે મૂર્ખા છો, પેલા તમે માંદા છો, બહાર નીકળો. સમજી લેજો, કારણ કે હોસ્પિટલ ખરી પરંતુ એ માણસની છે, ગાયની ઢોરની પશુની નથી. એમાં હોસ્પિટલ છે, મંદિરો એટલે એક હોસ્પિટલ, નથિંગ એલ્સ. મંદિરો એટલે દવાખાના, નથિંગ એલ્સ. અને સંતો, અમે સંતો એટલે એના ડૉક્ટર. સમજી લેજો, અમારી ફરજ છે જે કોઈ આત્મા આવ્યો એની શુદ્ધ કરીને, એને એ આત્માને શુદ્ધ કરીને, એને ચોખ્ખો કરીને, એને પ્રભુના શરણાગત કરીને, એને પ્રભુના ખોળામાં મૂકી દેવો કે જેથી એની અંદરની વાસનાઓ, અંદરની મમતાઓ, અંદરની મારું હું, રાગ દ્વેષ ઈર્ષ્યા, જે આત્માની સાથે જોડાયેલા દર્દો છે, એ દર્દો નષ્ટ કરવા, ચોખ્ખા કરવા, શુદ્ધ કરવો, એ સંતોની ફરજ છે. સંતોની શું જરૂર છે, મંદિરોનું શું જરૂર છે? ઘણાને એમ લાગશે કે ભાઈ આવડા મોટા મંદિરો શું કરવા કરતા હશે, અરે આવડી મોટી હોસ્પિટલો આથી 10 ગણી મોટી થાય છે, શું કરવા હશે? સમજ્યા? બસ આ મંદિરો પણ એના જ માટે છે. પછી કોઈક દર્દી ચરી ન પાડે, દર્દી કંઈક દવા બરાબર ન લે, અને ક્યાંક દર્દીના ભોગે પણ ફેલ જાય, અને ક્યાંક ડૉક્ટર એવો આવી ગયો હોય તોય ક્યાંક કદાચ ડૉક્ટરના લીધે ફેલ જાય દર્દી, એવું પણ બની શકે મુક્તો. પરંતુ દવાખાનાની જેટલી જરૂર છે દેહના રોગ ટાળ્યાની, એથી વિશેષ જરૂર છે મંદિરોની, અને મંદિરમાં રહેલા એવા સાચા સંતોની. હો, સાચા સંતોની. સંત શબ્દ માત્ર નથી વાપરતો, સાચા સંત શબ્દ વાપરું છું, કારણ કે સંત એટલે ભગવું વસ્ત્ર પહેરે અને આજે સમાજ સંતથી ઓળખે છે, પરંતુ એ માત્ર બાહ્યાચાર છે, એ અમારો બાહ્ય દેખાવ છે. ભગવાથી માત્ર સંત નથી થવાતું, શાંતિ પમાડે તેને સંતરે કહીએ, તેના દાસાનું દાસ થઈને રહીએ રે. સંત એ બહારથી નથી થવાતું, સંત અંદરથી હોય છે. સંત મૂર્તિમાં સંતાય, પ્રભુમાં સંતાય, એનું નામ સંત. પ્રભુમાં સંતાઈને જે વર્તે, હવે જે સંતાઈ ગયો હોય પછી એ ન રહે. કોણ રહે? કોઠીમાં છોકરું હંતાઈ ગયું પછી એને તો અંદર બેહી જ રહેવાનું હોય, પછી દેખાય કોણ? પેલો કોઠી જ દેખાયો. સમજ્યા? ગાડીમાં બેહી ગયા, ગાડીમાં સંતાઈ ગયા, પછી દોડે ગાડી અને હાલે ગાડી. સમજ્યા? પછી ભાઈને તો બેહી જ રહેવાનું હોય, એમ જે અકર્તા થઈને પ્રભુના સ્વરૂપમાં લીન થઈને વર્તે અને ગાડી દોડે, એટલે પ્રભુ જેના સર્વે કાર્યો કરે એનું નામ સંત. સાંભળજો, મૂર્તિરૂપી ગાડીમાં બેસીને એ બેસી રહે ગાડીમાં, અને બાકીનું બધું પછી પ્રભુ કરે એનું નામ સંત. સાંભળજો, એટલે મૂર્તિમાં સંતાય એ સંત, આવો શબ્દ વાપર્યો, સંતની વ્યાખ્યા જ, અને એ જ સાચા ડૉક્ટર છે. અને જેના માટે અહીં શબ્દ વાપર્યો છે પાછળ, સત્પુરુષ, એને કહેવાય સત્પુરુષ, જેની સર્વક્રિયાના કરતા સંપૂર્ણ પ્રભુ છે, ભગવાન છે, એને કહેવાય સત્પુરુષ મુક્ત. અને સંતનું કાર્ય જ આ છે. તમે અમારી પાસે આવીને કંઈક બીજું ત્રીજું આ દેહનું કંઈક માગ્યા કરો કે સ્વામી આ પગ બહુ હમણાં કળતર થાય છે અને અહીંથી હલાતું જ નથી, જરા દયા કરો ને, તો આ તો અમે તમારી શરમે બોલી નથી શકતા. સમજ્યા? કે ભાઈ તમે ઘર ભૂલી ગયા, આ ઓર્થોપેડિક હોસ્પિટલ નથી, આત્માની હોસ્પિટલ છે. આ કંઈ ઓર્થોપેડિક હોસ્પિટલ નથી, પરંતુ આ જાહેરમાં કહી દઉં છું કે મહેરબાની કરીને બાપા, તમારો દીકરો નથી ને મને દીકરો આપો, મને પૈસા નથી તો પૈસા થાય એવું કરો, નોકરી નથી તો એમ્પ્લોયમેન્ટ ઓફિસ નથી બાપા, આ ભગવાન સ્વામિનારાયણની સોલ હોસ્પિટલ છે, અને અહીં તમે આવો, તમારા આત્માને રોગ મટાડવા માટેની પ્રોમિસ છે કે જે અહીં આવ્યો એને આત્માના રોગ મટશે જ, મુક્ત મટશે જ. સમજ્યા? મટે જ.